नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर 1 अंधान स्वरूप हेतु अने लक्षणोमां आपणे छेला विडियोमां वेपार एटले शुं अने वेपारनी लाक्षणिकता समजा। वेपार कोने कहेवाय? तो के चीज वस्तुना बदलामां चीज वस्तु के सेवा अथवा नाणाना बदलामां चीज वस्तु के सेवानो विनिमय एटले वेपारो। कोई पण बस नी टिकिट भाड़ू आपणे चूकवीए छीए त्यारे नाणाना बदलामां सेवानो विनिमय थाय, कारण के बस द्वारा आपणे एक स्थळेथी बीजा स्थळे पहोंचाडवामां आवतुं होय छे, एटले सेवानो विनिमय थाय छे। आजे आपणे वेपारना प्रकारो विशे समजवानुं छे। वेपारना मुख्य बे प्रकार छे, एक आंतरिक वेपार अने बीजो आंतरराष्ट्रीय। जथाबंध वेपारी पासेथी माल खरीदी
ग्राहकोने जरूरियात प्रमाणे मालनो वेचाण करवामां आवे तो तेने छूटक वेपार कहेवामां आवे छे। शुं कीधुं? जथ्थाबंध वेपारी पासेथी माल खरीदी अने ग्राहकोने जरूरियात प्रमाणे मालनो वेचाण करवामां आवे तो तेने छूटक वेपार कहेवामां आवे छे। तमने पूछाई शके के जथ्थाबंध वेपार एटले शुं અને છૂટક વેપાર એટલે શું? જથ્થાબંધ વેપારી શું કરશે? ઉત્પાદક પાસેથી ખરીદી અને છૂટક વેપારીને વેચશે, અને છૂટક વેપારી શું કરશે? જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી અને ગ્રાહકોને જરૂરિયાત પ્રમાણે માલનું વેચાણ કરે છે। એટલે આંતરિક વેપારમાં વિતરણની દ્રષ્ટિએ બે પ્રકાર છે, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર। હવે આંતરરાષ્ટ્રીય વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય? તો કે જુદા જુદા બે દેશો વચ્ચે ચાલતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર અથવા તો વિદેશ વેપાર પણ કહેવામાં આવે છે। એટલે કોઈ પણ બે દેશો વચ્ચે ચાલતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે આપણે જોઈએ તો ભારતમાંથી મગફળી અમેરિકાને વેચવામાં આવે તો એ શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય। એના ઉદાહરણો છે, કોઈ બે દેશો વચ્ચે જ્યારે વેપાર થાય છે ત્યારે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય, જ્યારે કોઈ એક દેશની અંદર જ વેપાર ચાલતો હોય તો એને આંતરિક વેપાર કહેવાય। એટલે કે કોઈ પણ બે દેશો વચ્ચે ચાલતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય। આંતરરાષ્ટ્રીય વેપારના ત્રણ પ્રકારો દર્શાવવામાં આવ્યા, કઈ કઈ? એક આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર। આયાત વેપાર એટલે આપણે ખ્યાલ જ છે, કોઈ પણ બીજા દેશમાંથી જ્યારે માલ ખરીદવામાં આવે અથવા લેવામાં આવે ત્યારે માલની આયાત કરી છે એમ કહેવાય। કોઈ પણ અન્ય દેશમાંથી જ્યારે માલ ખરીદવામાં આવે ત્યારે માલની આયાત થઈ છે એમ કહેવાય। નિકાસ એટલે આપણે જ્યારે કોઈ વસ્તુ કે માલને અન્ય દેશને વેચવામાં આવે, બીજો કોઈ દેશને વેચવામાં આવે તો તેને નિકાસ કરી કહેવાય। એટલે કે આપણા દેશમાં જે કંઈ વસ્તુ ઉત્પાદિત થાય છે એને આપણે અન્ય દેશને વેચાણ કરીએ। પછી પુનઃ નિકાસ એટલે કોઈ પણ દેશમાંથી વસ્તુ ખરીદીને એમાં થોડા ઘણા ફેરફાર કરીને અથવા એમનામ જ કોઈ અન્ય દેશને વસ્તુ વેચવામાં આવે ત્યારે પુનઃ નિકાસ કરી કહેવાય। હવે આપણે ત્રણેય ઉદાહરણો દ્વારા સમજીએ તો કે આયાત વેપારમાં કોને કહે? આયાત વેપાર એટલે કે અન્ય કોઈ દેશમાંથી વસ્તુની ખરીદી કરવામાં આવે કે માલ ખરીદવામાં આવે, એટલે કે યુએસએથી કોઈ મશીનરી ભારત લેવામાં આવે તો આયાત કરી કહેવાય। શું થયું? તો કે યુએસએથી મશીનરી ભારતમાં લેવામાં આવે કહેવાય। બીજું એક ઉદાહરણ જોઈએ, આપણે હમણાં જોયું કે મગફળી ભારતમાંથી મગફળી જાપાનને વેચવામાં આવે તો નિકાસ કરી કહેવાય। શું કીધું? તો કે ભારતમાંથી મગફળીને જો જાપાન મોકલવામાં આવે તો આપણા દેશમાંથી માલ અન્ય દેશમાં જાય છે ત્યારે નિકાસ કરી કહેવાય। પછી પુનઃ નિકાસ એટલે કોઈ દેશમાંથી માલની આયાત કરી અને એ માલને બીજા કોઈ દેશમાં વેચવામાં આવે તો એને પુનઃ નિકાસ કહેવામાં આવે। જેમ કે જાપાનમાંથી કોઈ મશીનરી ખરીદી અને એ મશીનરીને આપણે ઇન્ડોનેશિયામાં વેચવામાં આવે તો એ પુનઃ નિકાસ કહેવાય। કોઈ પણ દેશમાંથી માલ ખરીદી અને એમાં થોડા ઘણા ફેરફાર સાથે અથવા અકબંધ એક સ્વરૂપે કોઈ અન્ય દેશને માલ મોકલવામાં આવે તો તેને પુનઃ નિકાસ કહેવામાં આવે છે। ઘણી બાબત યાદ રાખજો, પૂછાઈ શકે એવા તરીકે વેપારમાં મુખ્ય બે પ્રકારો છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર। આંતરિક વેપારમાં વિતરણની દ્રષ્ટિએ જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર, પછી આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર। હવે આપણે જ્યારે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ લાસ્ટ વિડીયોમાં જોયું ત્યારે મેં તમને કીધું હતું કે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ ત્રણ રીતે થાય છે, એક વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ। તો વેપાર વિશે તો આપણે કાલે સમજ્યા કે વેપાર કોને કહેવાય, અને આજે આપણે વાણિજ્ય એટલે શું
પ્રકારની સેવાઓ કે જરૂરિયાત જરૂરી ન હોય તો એ સમયે આપણે વખારમાં સંગ્રહી અને જરૂરિયાતના સમયે બજારમાં મૂકવામાં એટલે કે મૂકવામાં આવતી હોય એટલે કે વખારની સેવાઓ પણ પૂરી પાડવામાં આવતી હોય. યાદ રાખજો પાણી છે નો પૂછાય પાણી છે એટલે વેપાર અને વેપારની સહાયક સેવાઓ. આ સેવાઓમાં બેન્કિંગ વીમો વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વખાર અને આરોગ્યની સેવાઓનો સમાવેશ થાય છે. આપણે વાણિજ્યની લાક્ષણિકતાઓમાં જોઈએ તો આપણે વેપારની લાક્ષણિકતાઓ જોઈએ છીએ. વાણિજ્યની લાક્ષણિકતા તો કે વાણિજ્ય એ પણ શું છે, એક આર્થિક પ્રવૃત્તિ છે કારણ કે નાણાકીય વર્તનના ઉદ્દેશથી જ કરવામાં આવે છે. વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થઈ જાય છે એટલે કે વાણિજ્યમાં વેપાર આવી જાય છે એ પણ એની એક લાક્ષણિકતા છે. વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓ કઈ કઈ છે, આપણે જોઈએ બેન્કિંગ વીમો વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વખાર વગેરેનો સમાવેશ વાણિજ્યમાં થાય છે એ પણ એક લાક્ષણિકતા ધરાવે છે. પછી વસ્તુનો સમય અને ઉપયોગિતામાં વધારો થાય છે જે વખાર દ્વારા આપણે સ્થળ સમય અને સ્વરૂપ દ્રષ્ટિકોણનું સર્જન કરવામાં આવતું હોય છે તે વસ્તુના સમય અને એની ઉપયોગિતામાં પણ વધારો થાય છે. સહાયક સેવાઓમાં સાતત્ય જોવા મળે છે કારણ કે દરેક જુદી જુદી જે કંઈ સહાયક સેવા વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર એ સતત ચાલતી રહે છે, એ એક પૂરી થાય એટલે તરત બીજી સેવાઓ મળતી રહેતી હોય છે. પછી વેપારની સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તે રીતે ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે કે સહાયક સેવાઓ જે વાજબી કિંમતે આપણે ઘણી વખત હોઈએ તો કંપનીમાંથી આપણે ફ્રી હોમ ડિલિવરી આપવામાં આવતી હોય, રિપેરિંગ સેવાઓ આપવામાં આવતી, ગેરંટી કાર્ડ વોરંટી કાર્ડ આપવામાં આવતું તો એ આપણે નજીવા દરે એ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. આ વાણિજ્યની લાક્ષણિકતાઓ તમારે ટેક્સ્ટબુકમાં આપેલી છે એમાંથી એકવાર વાંચી લેવું.